Podaro, Madhya ji, Podaro. Ajay. Why could not Mahavan Karan? Why could Mahavan Karan Devlokno. દેવલોકનો રાજા સ્થાપિત કરવાનો સમય આવ્યો છે શ્રી હરિ. જરૂર કેટલાય સમયથી હું પણ વિચાર કરી રહ્યો છું, પરંતુ હે મહાદેવ, કોઈ યોગ્ય એવો સ્થાન લઈ શકે એવો કોઈ યોગ્ય માણસ દેવોનો રાજા સ્થાપિત કરવા માટે માત્ર પારખવું જોઈએ, અને તે દેવોનો રાજા એવી રીતે બની શકે કે જેને પરમારથને કારણે 101 લોક કલ્યાણના હિતમાં જેને યજ્ઞ કર્યા હોય શ્રી હરિ. હા મહાદેવ, જો બોલો શંકર દેવ. આમાં તમે શું કહેવા માંગો છો? હે દેવાનો દેવ શંકર, આપણે જે કાર્ય કરીએ, જે પ્રાણ મળીને કાર્ય કરીએ, ખરેખર સિદ્ધ થશે. હે શ્રી હરિ, હે બ્રહ્મદેવ, શુક્ર કુમાર, દેવનો રાજા બનાવો તેનું હિત. મને તો બ્રહ્મદેવ એમ લાગે છે કે જો આમાં શ્રી હરિ જો સહાય કરે તો નિશ્ચય દેવનો રાજા સ્થાપિત કરતા આપણને વાર નહીં લાગે. માટે હું તમને અરજ કરું છું, હે શ્રી હરિ વિષ્ણુ, નારાયણ નારાયણ. એવો માણસ જોઈને આવ્યો છું કે લોકોના કલ્યાણ માટે તે 101 વાર યજ્ઞ કરે છે, તો મને લાગે છે પ્રભુ લોકની ગાડી અને શુક્રકુમાર ને જોયો અને જેને 101 યજ્ઞ કર્યા છે, પરંતુ શ્રી હરિ બ્રહ્મદેવ ક્યારેક ક્યારેક કાન તો સાંભળ્યો અને આ તો જોયો પણ ખોટું પડે. માટે મને તો એમ લાગે છે કે આની ખાતરી કરવી જોઈએ, જરૂર ખાતરી કરવી જોઈએ. શ્રી હરિ બોલો ભોળેનાથ, એને શું કહેવા માંગો? જરૂર ભોળેનાથ, દીપક પાણી આજી દે. તમે જે વાત કીધી એ સત્ય છે, કેમ કે ખાતરી કર્યા વિના દેવ લોકોનો રાજા બનાવો એ શક્ય નથી. જેમ કે જે બી માણસ હોય મુનિ વાતનો કામ જ છે, પરંતુ શબ્દ એમ તમારે વાપરો, દેવ લોકોનો રાજા બનાવો એટલે આપણે પોતે પણ એમને જોવો પડશે અને પારખવો પડશે. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે પોતે આવીને તેની પરીક્ષા કરી શકો. જે સત્ય છે નારદજી, જો બ્રહ્મદેવ અને શ્રી હરિ તમે જો આ વાત પાસે સહમત હો તો મને તો એમ લાગે છે કે ચાલો આપણે પાત્રને પારખીએ અને તેની ખાતરી કરીએ. નારાયણ દેવો. હા યજ્ઞ
શાંતિ રાખો ના, ભાગી જાય તપસ્યા કરે પ્રશ્ન કરીએ અને તેનો જવાબ આપે અને જો તે સિદ્ધ કરી આપે તો અમે કઈક કેડિયા કરીએ. શુક્રકુમાર, તમે સાંભળ્યું છે કે તમે 101 યજ્ઞ લોક કલ્યાણના હિતના કાર્ય કર્યા છે? હા દેવ, આ મારો સ્વાર્થ નથી, આમાં મારો કઈ સ્વાર્થ નથી, હું તો લોક કલ્યાણ કરવા માટે આ યજ્ઞ કરું છું. 101 યજ્ઞથી મારે આમાં કઈ સ્વાર્થ નથી. રાજ્ય જે ઇન્દ્રાસન તરીકે છે એને યોગ્ય લાગે છે મને પણ. બ્રહ્મદેવ મારું તો એ જ કેવું છે કે આ પુરુષને રાજ્ય દેશ કરાવવો પડે. સારા કામમાં ઢીલ ના હોય હું પણ તમારા વાતો વાતો અમર છું. શ્રી હરિ બ્રહ્મદેવ છે કોઈ કુળમાં ઇન્દ્ર નો રાજા સ્થાપિત કરવાનો છે, ઇન્દ્ર નું રાજ થયું છે માટે હે શુક્રકુમાર તમારી ભક્તિ અને લોક કલ્યાણ ના કાર્યથી અમે ત્રણ દેવ પ્રસન્ન છીએ. આજે અમે તમને ઇન્દ્ર ના રાજા બનાવીએ છીએ અને આજે તમારો અમે રાજભિષેક કરીએ છીએ. ભાગ્ય છે તમને પણ ધન છે, જ્યાંથી મારું કલ્યાણ કીધું તમે સ્ત્રી દેવ નું તમને પણ ધન છે. રાજ્યભિષેક તો તમારો થઈ ગયો, રાજ્ય પણ તમને મળી ગયું અને આજે મહાદેવે તમારું નામ ઇન્દ્રદેવ પણ સ્થાપિત કરી દીધું. પરંતુ હે ઇન્દ્રદેવ, આ રાજ્ય તમે જેવી રીતે સંભાળો છો યોગ્ય રીતે સંભાળજો. કઈક કહેવા
તમને કોઈ ચિંતા કરવાની જેવી વાત બરોબર સંભાળીશ. દેવેન્દ્ર ચિંતા જેવું કોઈ કારણ નથી, પરંતુ કહેવાનો અર્થ એટલો જ થાય છે, તાત્પર્ય એટલો જ થાય છે દેવેન્દ્ર, કે જેવી રીતે તમે તમારું જીવન જીવો છો પરમાર્થને કારણે, જે તમે યજ્ઞ કરો છો લોક હિતની, આજે તમે જે કાર્ય કરો છો તે પ્રમાણે જ આ રાજ્ય તમે ભોગવજો, ને તે પ્રમાણે તમે લોકોનું હિત સાધજો, આ મારો આદેશ છે. આજે અમે ત્રણે મળીને તને રાજ્ય ભેટ આવ્યો છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, ન્યાય નીતિને ધર્મથી રાજ્યને સંભાળવો, હે બ્રહ્મદેવ, હે શ્રી હરિ વિષ્ણુ, હે નારદજી, આજે ઇન્દ્રના રાજમાં ઇન્દ્રનો રાજા સ્થાપિત થઈ ગયો છે, તો આપણે ચાલીએ અને ચાલતા ચાલતા ઇન્દ્રદેવને પણ એ કહેતા જઈએ કે ઇન્દ્રનું રાજ એવું છે કે સૃષ્ટિની અંદર એની ઉપમા દેવા જેવું નથી. હે ઇન્દ્રદેવ, ધ્યાન રાખજો, અહમને અડધો રાખજો, અભિમાન ના કરજો. નારાયણ નારાયણ.